नमस्कार, स्पार्क टुडे न्यूज में आपनुं स्वागत छे। खास करीने वडोदरा शहर अने समग्र भारत अने विश्वनी अंदर तमाम धर्मना लोको वसता होय छे, अने खास करीने ख्रिस्ती धर्मना लोको द्वारा पण आजे जे क्रिसमस नी उजवणी करवामां आवती होय छे। समग्र वर्ष दरमियान तेओ डिसेम्बर महिनानी राह जोता होय छे, जे डिसेम्बर महिना आवतो होय छे, खास करीने नाताळ पर्वनी उजवणी माटे ते लोको तैयार थता होय छे। आजे ज्यारे 25 ડિસેમ્બર ખાસ કરીને ક્રિસમસનો તહેવાર છે, ત્યારે આપ જોઈ શકો છો કે વડોદરાનું એ સમગ્ર ગુજરાતનું સૌથી પ્રથમ ચર્ચ જે લાલ ચર્ચ જે ફતેગંજમાં આવેલું છે, ત્યાં મોટી સંખ્યામાં તમામ ખ્રિસ્તી સમુદાયના લોકો અહીંયા ઉપસ્થિત છે। ખાસ કરીને આ જે ચર્ચ છે લાલ ચર્ચ, એને 150 વર્ષ આજે પૂર્ણ થયા છે, તેની પણ ઉજવણી અહીંયા કરવામાં આવી રહી છે। સાથે જ તમામ ખ્રિસ્તી સમુદાયના લોકો આજે નાતાલના પર્વની ઉજવણી સવારે પ્રાર્થના કરીને સાથે જ એકબીજાને મળીને એકબીજાના વિશ કરી રહ્યા છે, એકબીજાને ગળે ભેટી રહ્યા છે, એવી રીતે ક્રિસમસની ઉજવણી તેઓ કરી રહ્યા છે। તમામ ખ્રિસ્તી સમુદાયના લોકો અહીંયા મોટી સંખ્યામાં તમામ વડોદરા શહેરના તમામ ચર્ચ ખાતે ઉપસ્થિત છે, ને હાલ લાલ ચર્ચના જે દ્રશ્યો છે એ આપને બતાવવાનો પ્રયત્ન કરીશું। હાલ તમામ જે પ્રેયર કરવામાં આવતી હોય છે તે હાલ કરવામાં આવી રહી છે, અને પ્રેયર બાદ તમામ લોકો અહીંયા તેની ઉજવણી તેઓ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે ચર્ચની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તમામ લોકો દ્વારા આજે અહીંયા પ્રાર્થના કરવામાં આવી રહી છે, અને જે ક્રિસમસનો જે પર્વ છે તેની ઉજવણી તેઓ કરી રહ્યા છે। આગળ લઈ જાય અને એમ સિવાય
150 વર્ષની ઉજવણીના ભાગરૂપે વિવિધ જે ચર્ચમાં પ્રેયર કરવા આવેલા લોકોને ગુલાબથી વેલકમ કરવામાં આવી રહ્યું છે, સાથે જ તમામને આજે વધામણી કરવામાં આવી રહી છે. ત્યારે નાતાલનો પર્વ ખાસ કરીને ખ્રિસ્તી સમુદાય માટેનો એક ભાગરૂપેનો હોય છે, અને ત્યારે તમામમાં જે રીતે અહીંયા ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ચર્ચ તો ભરેલું છે સાથે જ તમામ બીજા લોકો પણ અહીંયા ઉપસ્થિત છે. તમામ લોકો દ્વારા ક્રિસમસની ઉજવણી હર્ષ અને ઉલ્લાસ સાથે કરવામાં આવી રહી છે, અને આજે વડોદરા શહેરના લાલ ચર્ચ ખાતે પણ જે રીતે તેની ઉજવણી કરવામાં આવી રહી છે. હજી આજે ક્રિસમસનો પર્વ છે, કેવી રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે, અને આજે જે રીતે આપ ચર્ચમાં પણ આજે તેની કેવી રીતે ઉજવણી કરી રહ્યા છો? ખાસ કરીને જ્યારે આજે અમે નાતાલનો પર્વ ઉજવી રહ્યા છે, સમગ્ર માનવજાતના ઉદ્ધારને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા અને એ ઈશ્વરની મહાન યોજનાને સાર્થક કરવાને માટે નાતાલનો પર્વ લગભગ 2000 વર્ષ પૂર્વેથી ઉજવવામાં આવે છે. અને બરોડામાં આ 150 વર્ષ જૂની મંડળી છે, સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ, અને અહીંયા લગભગ તમામ કોમ્યુનિટીના લોકો ઉપસ્થિત રહે છે. અને ખાસ કરીને આજના પર્વના દિવસે, ગઈકાલે ક્રિસમસ ઇવ હતી, રાતના સેલિબ્રેટ કરવામાં આવી, અને આજે પણ સવારે અત્યારે જે ભક્તિ સભા ચાલી રહી છે, વર્શિપ સર્વિસ, એમાં પણ અલગ અલગ ધર્મના ઘણા બધા લોકો, ખ્રિસ્તી સમુદાયના લોકો તો આવ્યા છે જ, પણ સાથે સાથે અલગ અલગ ધર્મના ઘણા બધા લોકો પણ ઉપસ્થિત છે અને આ મહાન પર્વને ઉજવી રહ્યા છે. વડોદરા શહેરના ફતેગંજ લાલ ચર્ચ ખાતે તમામ ખ્રિસ્તી સમુદાય લોકો દ્વારા એકત્ર થઈને પ્રાર્થના કરવામાં આવી રહી છે અને નાતાલનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પાર્થ મારુસરે, સ્પાર્ક ન્યૂઝ, વડોદરા.